નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તારીખ એક અગિયાર બે હજાર ત્રેવીસને બુધવારના રોજ તમારું આ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે પરીક્ષા આપવા જવાનો સમય છે બપોરે બેથી પાંચ અને કુલ ગુણ છે એસી ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ તફાવત આપો એસિડ અને બે જેના કુલ બે માર્ક છે તો એસિડ સ્વાદે ખાટા હોય છે બે સ્પર્શે ચીકણા હોય છે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા માટે આપણે ધોરણ બધા જ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક એક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્રની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે વીણી વીણીને મૂકેલા છે એકમ કસોટી સ્વાધ્ય સ્વાધ્યન પોથી અને અધ્યયન નિષ્પતિઓના આધારે તો જરૂરથી આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તમારા પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમ છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો એક વિષયના એક પ્રશ્નપત્રની કિંમત માત્ર આપણે દસ રૂપિયા રાખેલી છે અને આ બધા જ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે તો એ સોલ્યુશનની પણ તમે પીડીએફ મેળવી શકો છો માત્ર ને માત્ર દસ રૂપિયામાં તો આ પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો આ પીડીએફ તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માંગતા હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ફોન કરી શકો છો અથવા તો વોટ્સઅપ કરીને તમે તમારા વોટ્સઅપ ઉપર પણ આ પીડીએફ છે તે મેળવી શકો છો ત્યાર પછી બ નીચે આપેલા પાચન અંગોને તેમના કાર્યને આધારે વર્ગીકૃત કરો જેના કુલ ચાર માર્ગ છે તો ફળનું પાકવું પાણીમાં મીઠાનું ઓગળવું દૂધમાંથી દહીં બનવું બરફનું પીગળવું અને લોખંડનું કટાવવું ભૌતિક ફેરફારમાં આવશે પાણીમાં મીઠાનું ઓગળવું અને બરફનું પીગળવું રાસાયણિક ફેરફારમાં આવશે લોખંડનું કટાવું અને દૂધમાંથી દહીં બનવું અને ફળનું પાકવું ત્યાર પછી ક જોડકા જોડો એમાં પિત્તાશય તો એમાં આવશે સ્વાદુ પિંડ તો સ્વાદુરસ જઠર તો પાચક રસ અને નાનું આતરડું તો રસાંકુર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેની ઘટનાઓને ઉષ્માવહન ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણની અંદર જુદા પાડો જેના કુલ છ મા એમાં પહેલું લોખંડના સળિયાને મીણબત્તીથી ગરમ કરવું દૂધનું ઉકાળવું કપડાનું સુકાવવું સ્ટવ ઉપર તવો ગરમ કરવો અને દરિયાના પાણીનું બાષ્પીભવન થવું તેમાં ઉષ્મા વહનની અંદર આવશે લોખંડના સળિયાને મીણબત્તીથી ગરમ કરવું અને સ્ટવ ઉપર તરમ તવો ગરમ કરવો નયનમાં આવશે દૂધનું ઉકાળવું અને દરિયાના પાણીનું બાષ્પીભવન અને ઉષ્મા વિકિરણની અંદર આવશે કપડાનું સુકાવવું ત્યાર પછી બીજું નીચે આપેલા વિધાનોને ઉષ્મા સુવાહક અને ઉષ્મા અવાહકની લાક્ષણિકતાને લઈને જુદા પાડો તો આપણને અહીંયા પાંચ મુદ્દાઓ આપણને આપેલા છે તો એમાં ઉષ્મા અંદર શું આવશે તો એલ્યુમિનિયમ છે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી અને વિદ્યુત સ્વિચ બનાવવા માટે આ ઉષ્મા અવાહક પદાર્થો ઉપયોગી હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અપ્રયોગ વર્ણવો અહીંયા કહ્યું છે કે ઉષ્મા વહન દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો તેમાં સાધન સામગ્રી જોઈશે એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીણ મીણબત્તી અને બે ઇંટ આકૃતિ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે ઈંટ મીણ મીણબત્તી એલ્યુમિનિયમનો સળિયો વગેરેનો ઉપયોગ કરી અને આપણે દોરી શકીએ ત્યાર પછી પદ્ધતિ એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો અને બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છેડાને બે વચ્ચે ભરાવી સળિયો રહે રહે અને મીણના ટુકડા નીચે તેમ ગોઠવો હવે બીજા છેડાની નજીક સળગતી મીણબત્તી મૂકી અને ગરમ કરો સળિયા ઉપર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ ત્યાર પછી જોઈએ અવલોકન તો ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવાના શરૂ થાય છે નિર્ણય ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ અને બીજા ઠંડા છેડા તરફ થાય છે આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે અથવા બીજું તટસ્થીકરણની પ્રક્રિયા વર્ણવો તો સાધન સામગ્રીમાં આવશે કસનળી કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર પદાર્થો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોલ્થ ફેલિંગ અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે આકૃતિ જે છે દર્શાવી છે તે દોરી શકીએ ત્યાર પછી પદ્ધતિ તો પદ્ધતિમાં આવશે કસનળી લો ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો હવે કસનળીમાં બે ત્રણ ટીપા ફિનોલ ફેલીન ઉમેરો હળવેકથી કસનળી હલાવો દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો આ મિશ્રણમાં ભૂરા અને લાલ પત્રો દાખલ કરી અને અવલોકન કરો તો અવલોકન કરતાં જણાશે કે કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ પત્ર ઉપર અસર થતી નથી નિર્ણય એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઇઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે ત્યાર પછી આપણે જોઈએ બહુ એસિડ અને બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો તો ઉષ્માને દર્શાવતો પ્રયોગ વર્ણવો સાધન સામગ્રી ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ પાણી ત્રિપાઈ તારની જાળી બર્નર પોટેશિયમ પર અને સ્ટ્રો અને તમે જોઈ શકો છો કે જે આકૃતિ આપવામાં આવેલી છે આ પ્રમાણેની આકૃતિ આપણે દોરવાની ત્યાર પછી આપણે જોઈએ પદ્ધતિ તો ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો તેમાં બે તૃતીયાંશ ભાગ સુધી પાણી ભરો તેને ત્રિપાઈ ઉપર મૂકીને તેની નીચે બંસર બર્નર ગોઠવો અને ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પર મેંગેનેટના નાન સ્ફટીકો હળવેથી પાણીમાં નાખો જેથી તે ચંબુના તળિયે બેસી જાય ચંબુને ગરમ કરો પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરો અને અવલોકન નોંધો તો અવલોકન કરતાં જણાય છે કે ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે તો પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે અને થોડીવાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે નિર્ણય અહીંયા આપણે એવો નિર્ણય લઈ શકીએ કે પાણી એ ઉષ્મા નહેરની રીતથી ગરમ થાય છે અથવા સ્ફટિકીકરણની પદ્ધતિનું વર્ગીકરણ કરો તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે એક બીકરમાં એક કપ પાણી લો તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના બે ત્રણ ટીપા નાખો પાણીને ગરમ કરો અને પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિકો આપણને જોવા મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે પાંચ જેના કુલ પંદર માર્ગ સવાલ કુકરનો હાથો ઓબોનાઇટનો રાખવામાં આવે છે તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના એબોનોઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી આથી ઓબોનોઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે તેથી પ્રેશર કુકરને ઓબોનાઇટના હસા હોય શે ત્યાર પછી બીજો સવાલ આપણે જોઈએ ઉનાળામાં સૂતરાવ કાપડના વસ્ત્રો પહેરવા જોઈએ તો ઉત્તર ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે તેથી સફેદ કે આછા રંગના સૂતરાવ કપડાં ઉષ્માનું શોષણ ઓછું કરે છે તેથી ઉનાળામાં સૂતરાવ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ મધમાખીના ડંખ ઉપર સાબુનું પાણી લગાવવું જોઈએ તો મધમાખીના ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેના લીધે ચામડીના જે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બે બેકિંગ સોડા કે કેલેમાઇનનું લોશન લગાડવામાં આવે છે બેકિંગ સોડા અને કેલેમાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે પરિણામે મધમાખીના ડંખની પીડામાંથી રાહત થાય છે ત્યાર પછી ચોથો સવાલ ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવહ નથી તો ઉત્તર કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટા ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં કે નદીમાં ઠાલવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણી અને વનસ્પતિને નુકસાન થાય તેમજ પાણી પણ પીવાલાયક રહેતું નથી ત્યાર પછી પાંચમો સવાલ ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે તો જોઈએ ઉત્તર જમીન એસિડિક છે કે બેઝિક તે તપાસણી કરવાથી ખબર પડે છે અને જો જમીન એસિડિક હોય તો તેમાં બેઝિક ખાતર નાખવા આમ જમીનમાં પૂરતા પોષક તત્વોની ખબર પડે તેથી જમીનની તપાસણી કરવી જરૂરી છે છઠ્ઠો સવાલ ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં તે દૂધિયા રંગનું બને છે ઉત્તર ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં તે દૂધિયા રંગનું બને છે કારણ કે તેમાં કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દાવ બે પદાર્થ ઉત્પન્ન કરે છે આથી દ્રાવણ દૂધિયું બને છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ ચાર માર્ક એમાં પહેલું લોખંડને કાંટ ન લાગે તે માટે તમે શું કરશો તો ઉત્તર લોખંડ ઉપર રંગ કરવાથી કે તેલ અથવા તો ગ્રીઝ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી લોખંડ ઉપર જસત કે ક્રોમિયમનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાંટ લાગતો અટકે છે સ્ટીમરની લોખંડની પ્લેટને કાંટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝિંક અથવા તો મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલવામાં આવે છે લોખંડ સાથે કાર્બન મેંગેનીઝ ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેનું મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાંટ લાગતો નથી ત્યાર પછી બીજું રાસાયણિક ફેરફાર આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તો રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં નીચેની રીતે મહત્ત્વના છે રાસાયણિક ફેરફારો દ્વારા ધાતુની ખનીજમાંથી ધાતુ છૂટા પાડીએ છીએ આમ રાસાયણિક ફેરફારો દ્વારા ઉપયોગી ધાતુઓ મેળવી શકાય છે રાસાયણિક ફેરફારો દ્વારા આપણા જીવનમાં ખૂબ ઉપયોગી પદાર્થો જેવા કે પ્લાસ્ટિક કૃત્રિમ રેસા પોલિથિન કૃત્રિમ રબર ડિટરજન્ટ બનાવી શકાય છે રાસાયણિક ફેરફારો વડે રોગો માટેના ઇલાજ તરીકે દવાઓ બનાવવામાં આવે છે અને રાસાયણિક ફેરફારોના અભ્યાસ દ્વારા નવા નવા પદાર્થોની શોધ શક્ય બને પોષણ મેળવેલી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણ વિનસ મક્ષીપાસ ડ્રોસેરો વગેરે કીટાહારી વનસ્પતિ છે તેમના છોડ ઉપર ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે આવી વનસ્પતિને લીલાપર્ણ હોય છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે પરંતુ જ્યાં ઉગે છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી આથી તે તેની પૂર્તિ કરવા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે કળશપર્ણમાં કળશ જેવા રચનામાં ફેરવાઈ જાય છે અને પર્ણનો અગ્રભાગ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ દ્વારા પાશક ઉત્સેચકના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે આ રીતે કળશ પર્ણ કીટકનું ભક્ષણ કરે છે ત્યાર પછી બીજો સવાલ કોષીય શ્વસન સમજાવો તો આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ તે હવા સહિત ઓક્સિજન રુધિરના વહન સાથે શરીરના વિવિધ ભાગોમાં કોષો સુધી પહોંચે છે કોષોમાં ખોરાકના કણને તોડવામાં ઓક્સિજન મદદરૂપ થાય છે કોષોમાં ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે ખોરાકમાં એટલે કે કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે મુક્ત થયેલી શક્તિ કાર્ય કરવામાં ઉપયોગી બને છે ક સંકલ્પના સ્પષ્ટ કરો જેના કુલ ત્રણ મા પહેલું પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને પોષણ કહે છે બીજું પ્રકાશ સંશ્લેષણ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે ત્યાર પછી છે ત્રીજું પરોપજીવી સજીવ તો કોઈ સજીવ અન્ય સજીવના શરીરમાંથી પોષણ મેળવે અને તેને લાભ ન કરતા નુકસાન પહોંચાડે તો તેને પરોપજીવી સજીવ કહે છે ચોથું સ્વાવલંબી પોષણ પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે ડ ખાલી જગ્યા પૂરો જેના કુલ છે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે તો હરિત દ્રવ્ય બીજું અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે તો અન્નધાની લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે લાયકેન ત્યાર પછી પ્રશ્ન નંબર છ સમીકરણ પૂર્ણ કરો એમાં હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો જવાબ આવશે સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી ત્યાર પછી આપણે આગળ જોઈએ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ગ છે આંતરડું નાનું આંતરડું સ્વાદુપિંડ પકવાશે આ રીતે કરી શકીએ ત્યાર પછી પર્ણરંત્રની આકૃતિ દોરેલી છે અને સમજાવેલી છે ત્યાર પછી આકૃતિમાં નામ નિર્દેશન તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ ઉર્જા પર્ણમાં હરિદ્રવ્ય અને પાણી અને ખનિજ ક્ષારો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ પડે છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકરમાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ બીજું ડોક્ટરનું થર્મોમીટર અને પ્રયોગશાળાનું થર્મોમીટરનો ઉપયોગ જણાવો તો પ્રયોગશાળાનું થર્મોમીટર વડે દસ અંશ સેલ્સિયસથી એકસો ને દસ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય જ્યારે ડોક્ટરના થર્મોમીટર વડે પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન જે છે તે માપી શકાય પ્રયોગશાળાનું થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા વપરાય છે જ્યારે ડૉક્ટરનું થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે બ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું જીભ ખોરાકમાં લાલ રસ ફેરવે છે તો સાચું બીજું પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે તો સાચું ત્રીજું રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિ ના પર્ણમાં રહેલ છે તો ખોટું અને મૂળને વનસ્પતિનું રસોડું કહે છે તો જવાબ આવશે ખોટું મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ સાતના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમ્પી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક વિષયના કુલ ત્રણ પ્રશ્નપત્રો છે અને ખૂબ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આની અંદર મૂકેલા છે તો પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર દસ રૂપિયા છે તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નપત્ર અવશ્ય ખરીદી લેવા આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે ને સોલ્યુશનની પણ પીડીએફ તમે મેળવી શકશો એક સોલ્યુશનની કિંમત માત્ર દસ રૂપિયા છે પીડીએફ ડાઉનલોડ કરવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વોટપ ઉપર પીડીએફ પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો ત્યાર પછી આગળ કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ દર્શાવતી પદ્ધતિ વર્ણવો ચાર માર્ક છે આકૃતિ અહીંયા દર્શાવેલી છે અને આ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ કસનળીમાં એક ચમચી વિનેગાર લો તેમાં એક ચપટી એક ચપટી બેકિંગ સોડા નાખો વાયુના પરપોટા નીકળતા દેખાશે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર થવા દો અને ચૂનાના નિતરિયા પાણીનું શું થાય છે તે જુઓ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તે મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ આ જે વિડીયો છે તે જરૂરથી શેર કરજો